વડોદરામાં પોલીસે 14 લાખની ચલણી નોટો ઝડપી પાડી છે. શહેરના વરાણામાં પોલીસે શંકાસ્પદ વ્યક્તિ પાસેથી રૂપિયા 14 લાખ રોકડની રકમ કબજે કરી. પોલીસે 10 રૂપિયા, 20 રૂપિયા, 50 અને 100ના દરની નોટો કબજે કરી છે, જેમાં પોલીસે 14 લાખની નોટો સાથે એક વ્યક્તિની અટકાયત કરી છે. તો અસલી ચલણી નોટોના બદલે નકલી નોટો બદલી આપવાનું રેકેટ ચાલતું હોય તેવી આશંકા પોલીસને છે. તેમજ આ રેકેટ મધ્યપ્રદેશ અને ગુજરાતની વચ્ચે સક્રિય હોય તેવી પણ આશંકા વ્યક્ત કરી હતી. ત્યારે પોલીસે 14 લાખ સાથે ઝડપાયેલા શખ્સની ધરપકડ કરીને તેની પૂછપરછ કરી છે, તેમજ આ દિશામાં વધુ તપાસ હાથ ધરી છે. સંવાદદાતા માનુ ચાવડા જોડાયા છે. માનુ, જે વ્યક્તિની અટકાયત કરવામાં આવી છે, કોઈ નવી માહિતી બહાર આવી છે કે કેમ? જયેશ, આ 3 લોકોની ધરપકડ કરવામાં આવી છે. વડોદરા ગામ્યની જે વરણામાં પોલીસ સ્ટેશન છે ત્યાંથી જે પસાર થતો વડોદરા હાઈવે છે, જે સુરત તરફ જાય છે, ત્યાંથી આ 3 ઈસમો પકડાય છે. શંકાના આધારે એક કારની તપાસ કરતા એમાંથી આ 3 ઈસમો અને એમની પાસેથી 14 લાખની ચલણી નોટો મળી આવી છે. ખાસ વાત એ છે કે 10, 20, 50 અને 100ના દરની આ ચલણી નોટો છે અને આ લોકો ગુજરાતમાં પ્રવેશ કરતા હતા ત્યારે જ પકડાઈ છે. મધ્યપ્રદેશથી આ લોકો આ નોટો લઈને આવ્યા હોય એવી પોલીસને આશંકા છે. અને આ અસલી ચલણી નોટ આપી અને 2000 અને 500ની જે બંધ થઈ ગયેલી નોટો છે એમાં કન્વર્ટ કરવા માટે આવ્યા હોવાની પોલીસને પ્રાથમિક વિગતો મળી છે. એ દિશામાં પોલીસ અત્યારે તપાસ ચલાવી રહી છે અને આ 14 લાખ રૂપિયા જે પકડાયા છે એનો હિસાબ પણ એ લોકો પાસેથી મળી નથી રહ્યો, એના કારણે પોલીસને વધારે શંકા ગઈ છે અને પોલીસે હવે મધ્યપ્રદેશ તરફ પણ આ તપાસનો દોર છે લંબાવ્યો છે. હાલ તો આ 3 ઈસમોની પૂછપરછ હાથ ધરી છે અને મધ્યપ્રદેશ અને ગુજરાત વચ્ચે ચોક્કસ ગેંગ દ્વારા આ અસલી ચલણી નોટ લઈ અને નકલી ચલણી નોટોની અદલ બદલ કરવામાં આવતી એવી પણ એક પોલીસને શંકા છે. જી માનુ, માહિતી બદલ આપનો આભાર. તો હાલ પોલીસે આ દિશામાં તપાસ શરૂ કરી છે.